की आवाज। રાજપીપળાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। રાજપીપળાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતા અને નાંદોદા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી। જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને પારિતોષિક તેમજ વય નિવૃત્તિથી થયા નિવૃત્ત થયેલા શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો। સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને કાયમ માટે યાદગાર બનાવવા 5 સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવાનું નક્કી થયું હતું, જેની નર્મદા જિલ્લામાં ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશાબેન વસાવાએ તેમજ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે શિક્ષકોની કામગીરીને આદર્શ અને શિક્ષિત સમાજના નિર્માણ માટે શિક્ષક ગુરુઓની ભૂમિકા મહત્વની છે। માતા પિતા બાળકોનું શારીરિક ઘડતર કરી પાલન પોષણ કરે છે, જ્યારે એક શિક્ષક બાળકનો માનસિક વિકાસ કરીને સારા નાગરિક બનાવી સમાજમાં ઘડતર મહત્વનું યોગદાન આપે છે। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી MC ભુસારાએ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશ પટેલે ઉપસ્થિત સૌ શિક્ષકોની કામગીરીને બિરદાવી નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવી બાળકોના ઉજ્જવળ ભાવિ માટે કામગીરી કરવા પ્રોત્સાહિત કરી માર્ગદર્શિત કર્યા હતા। શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે મહાનુભાવો હસ્તે શિક્ષિત સમાજના નિર્માણ માટે કામગીરી કરનાર જિલ્લાના અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો, વય નિવૃત્તિથી નિવૃત્ત થયેલા આચાર્યો, શિક્ષકો, જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રતિભાશાળી બાળકોને પ્રશસ્તિ પત્રો આપી સન્માનિત કરાયા હતા। આ સન્માન સમારોહમાં આચાર્ય સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, પ્રાથમિક શિક્ષક સંઘ, શાળા સંચાલક મંડળના પ્રમુખો, અધિકારો, શિક્ષકો, વય નિવૃત્ત શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજપીપળાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।